યાત્રાનગર હવેલીમાં પડેલા ભારે વરસાદના કારણે ખાનવેલ સહિતના અનેક વિસ્તારોમાં રોડો પર ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટરને કરાયેલી રજૂઆત બાદ જિલ્લા પંચાયતના સંકલનની પ્રશાસન દ્વારા સેલવાસથી ખાનવેલને જોડતા રસ્તાનું નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી. જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ તરીકે આજે એ કહેતા ખૂબ જ ખુશી થાય છે કે સામરવાણીથી રખોલીનો જે મેઇન રોડ છે એ રોડનું રિકાર્પેટિંગનું કામ આજે શરૂ થઈ ગયું છે. ઘણા વર્ષોથી, લગભગ 3-4 વર્ષથી આ રોડ ખૂબ જ ખરાબ હાલતમાં હતો. આ ચોમાસામાં બધા જ લોકો ખૂબ જ હેરાન થયા છે. પણ મને આજે આનંદ અને ગર્વ છે કે જિલ્લા પંચાયતની આખી ટીમ મળીને જે પ્રશાસનિક અધિકારીઓ અને ખાસ કરીને પ્રશાસક સાહેબને રજૂઆત કરી હતી અને આ રજૂઆતની સાથે જે તાલમેલ થવા જોઈતો હતો પબ્લિક ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ અને પ્રશાસનિક અધિકારીઓનો, એ તાલમેલ થઈ ગયો અને પ્રશાસક સાહેબના ઓર્ડર થકી આજે જે અમે નજર સમક્ષ જોઈ શકીએ છીએ કે જેવો વરસાદ પૂરો થયો, વરસાદની સિઝન પૂરી થઈ અને તરત મુખ્ય રોડનું રિકાર્પેટિંગનું કામ ચાલુ થઈ ગયું. તો હવે બાકીના પણ બધા જ રોડનું રિકાર્પેટિંગનું કામ ટૂંક જ સમયમાં શરૂ થશે. બધા જ રોડના ટેન્ડરિંગનું કામ ચાલુ છે અને ટૂંક જ સમયમાં મુખ્ય માર્ગ હોય કે ગામડાના ઇન્ટરિયર રોડ હોય, બધા જ રોડનું કામ, રિકાર્પેટિંગનું કામ ટૂંક જ સમયમાં શરૂ થશે અને 10 વર્ષની લાઈફ રહે તે રીતના રોડ બનવાના છે, એ રીતના બનશે, જરૂર બનશે. એની સાથે બીજી પણ એક વાત કરો.